ओके विद्यार्थी मित्रों, तो अत्यारे आपणे જોવા જઈ રહ્યા છે ચેપ્ટર નંબર 5 નો સ્વાધ્યાયનો 13મો દાખલો. તો સ્ટાર્ટ કરીએ છીએ. 70 કિલોગ્રામ દળનો એક માણસ એક લિફ્ટમાં એક વજન કાંટા પર ઊભો છે. નીચેના દરેક કિસ્સામાં વજન કાંટાનું અવલોકન જણાવો. વિદ્યાર્થી મિત્રો, વજન કાંટાનું અવલોકન મતલબ કે આ દાખલામાં તમારે લોકોએ શોધવાનું બળ. वजन कांटा नु अवलोकन मतलब के आ दाखलामां तमारे लोकोए शोधवानुं छे वजन कांटा पर लागतुं बळ. चार किस्सा पहेला छे. लिफ्ट ऊपर तरफ आटलानी नियमित झड़पे गति करे. लिफ्ट ऊर्ध्व दिशामां आटलाना प्रवेगथी गति करे. लिफ्ट अधो दिशामां आटलाना प्रवेगथी गति करे अने लिफ्टनी यंत्र रचना निष्फळ जता ते मुक्त पतन करे. आ चारे चार किस्सानी अंदर तमारे शुं नक्की करवानुं छे. આ ચારે ચારની અંદર તમારે નક્કી કરવાનું છે કે વજન કાંટા પર કેટલું બળ લાગે. વિદ્યાર્થી મિત્રો, સરળતા ખાતર ઇમેજિન કરો કે આ લિફ્ટ છે. એ લિફ્ટમાં આ તમારો વજન કાંટો છે અને એ વજન કાંટા પર વ્યક્તિ ઊભો છે. વિદ્યાર્થી મિત્રો, એ જે વ્યક્તિ છે તેનું દળ છે 70 કિલોગ્રામ, એટલે કે m = 70 kg. વિદ્યાર્થી, સૌથી પહેલા આપણે વાત કરીશું આ પહેલા પોઈન્ટની નંબર 1 ની. શું કહે છે? लिफ्ट ऊपर तरफ 10 मीटर पर सेकंड की नियमित झड़पे गति करे. विद्यार्थी मित्रों, અહીંયા તમને સ્પષ્ટ કીધું છે કે તમારી લિફ્ટ નિયમિત ઝડપે ગતિ કરે છે. હવે જ્યારે તમારી આ લિફ્ટ નિયમિત ઝડપે ગતિ કરે તો તેવા સંજોગોમાં તમારો જે પણ વ્યક્તિ છે એ વ્યક્તિ પર બીજું કોઈ એક્સ્ટ્રા બળ લાગતું નથી. અહીંયા તમારી લિફ્ટ નિયમિત ગતિ કરે છે. અને જો તમારી લિફ્ટ નિયમિત ગતિ કરે તો તમારું આ જે તંત્ર છે તેમાં કોઈ બળથી એક્સ્ટ્રા બળ લાગતું નથી. અહીંયા જે પણ બળ લાગશે તે ખાલી અને ખાલી પૃથ્વીનો ગુરુત્વાકર્ષણ હશે. જ્યારે કોઈ પણ તંત્ર અચળ ઝડપે ગતિ કરતું હોય ઉપર કાં તો નીચે, તો તેવા સંજોગોમાં તે તંત્ર પર અને તે તંત્રની અંદર રહેલા પદાર્થ પર ખાલી અને ખાલી પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ લાગે છે. એના સિવાય બીજું કોઈ બળ લાગતું નથી. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારી આ જે લિફ્ટ છે તે પહેલા કિસ્સામાં નિયમિત ઝડપે ગતિ કરે છે. આથી તમારો આ જે વ્યક્તિ છે તેના પર ખાલી અને ખાલી પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ લાગશે. અને પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને કારણે તેના પર લાગતું બળ બોલો અધો દિશામાં હોય કે ના હોય. જો એનું દળ તમે એમ કહો તો પૃથ્વીને કારણે તેના પર લાગતું વજન બળ કેટલું હોય? mg હોય કે ના હોય? તો સિમ્પલ છે વિદ્યાર્થી મિત્રો. નંબર 1, लिफ्ट लखा से के लिफ्ट जारे ऊपर तरफ नियमित झड़पे गति करे त्यारे व्यक्ति ने कारण वजन कांटा पर लागतू बळ F बराबर खाली શું હશે? mg. ખાલી શું હશે? mg. બીજું કોઈ બળ અહીંયા એક્સ્ટ્રા લાગવાનું નથી. m એટલે કે દળ, વ્યક્તિનું દળ કેટલું આપેલું છે? 70. અને g એટલે કે ગુરુત્વ પ્રવેગ, જે આપણે કેટલો લઈએ છે? 9.8. જો 9.8 ન લેવો હોય તો તમે એપ્રોક્સિમેટ 10 પણ લઈ શકો છો. તો અહીંયા હું 10 લઈશ. આન્સર આવશે 700 ન્યૂટન. તો વિદ્યાર્થી મિત્રો, વજન કાંટા પર લાગતું બળ મળી ગયું 700 ન્યૂટન. તમે ચાહો તો આને બીજા સ્વરૂપમાં પણ લખી શકો છો. જે પણ બળ મળે એ બળને ફરી પાછું g વડે ભાગી નાખો. ગુરુત્વ પ્રવેગ 10 આવે કે ના આવે? અહીંયા આપણે ગુરુત્વ પ્રવેગ 10 લીધો છે ને, તો જે પણ બળ આવે તેને ગુરુત્વ પ્રવેગ વડે ભાગી નાખો તો જે આન્સર મળે એ આન્સરનો એકમ તમારે લખવાનો કિલોગ્રામ વેટ. જો તમારી પાસે કોઈ પણ બળ હોય ન્યૂટનમાં અને એ ન્યૂટન વાળા બળને કિલોગ્રામ વેટમાં કન્વર્ટ કરવું હોય તો શું કરવાનું? જે પણ ન્યૂટનમાં બળ છે તેને ભાગવાનું. કોના વડે ભાગવાનું? g વડે. g એટલે કે ગુરુત્વ પ્રવેગ, જેની વેલ્યુ કેટલી છે? 9.8. અને આપણે એપ્રોક્સિમેટ આશરે કેટલી લઈએ છે? 10. તો ન્યૂટનમાં રહેલા બળને g વડે ભાગતા જે પણ જવાબ મળે તેનો એકમ કિલોગ્રામ વેટ લખી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, આપણો પહેલો મુદ્દો પૂર્ણ થયો કે લિફ્ટ ઉપર તરફ આટલાની નિયમિત ઝડપે ગતિ કરે
तो तमारा वजन कांटा नु अवलोकन केटलू हशे 700 न्यूटन एनो मतलब के 70 किलोग्राम वेट आवड़े से के नहीं आवड़े चलो नंबर 2 जोईए कॉस करीने लखी नाखजो हूँ आ पूछी नाखू छू अने बीजो मुद्दो गणी छू चलो हवे आपणे वात करीशुं नंबर 2 नी शुं कहे छे नंबर 2 मां लिफ्ट ऊर्ध्व दिशामां आटलाना प्रवेगथी गति करे चलो विद्यार्थी मित्रों तमारी लिफ्ट हवे ऊर्ध्व दिशामां प्रवेगथी गति करे छे प्रवेगथी गति करे छे अब एक वस्तु मगजमां याद राखजो जो तमारी लिफ्ट ऊर्ध्व दिशामां प्रवेगी गति करे तो तेने अधो दिशामां आभासी प्रवेग होय जो तमारुं तंत्र ऊर्ध्व दिशामां प्रवेगी गति करे तो आभासी प्रवेग नीचे लागे अने नीचे तरफ प्रवेगी गति करे तो आभासी प्रवेग ऊपर तरफ लागे अहींया तमारी लिफ्ट बीजा मुद्दामां कहे छे અહીંયા તમારી લિફ્ટના બીજા મુદ્દામાં કહે છે કે લિફ્ટ ઉર્ધ્વ દિશામાં આટલા પ્રવેગથી ગતિ કરે છે વિદ્યાર્થીઓ જો લિફ્ટ ઉર્ધ્વ ઉર્ધ્વ એટલે કે ઉપર જો લિફ્ટ ઉપર તરફ પ્રવેગથી ગતિ કરતી હોય જો લિફ્ટ ઉપર તરફ પ્રવેગથી ગતિ કરતી હોય તો બોલો નીચે તરફ આભાસી પ્રવેગ લાગે કે ન લાગે અને એ આભાસી પ્રવેગને મેં કીધું એ હવે વિદ્યાર્થી મિત્રો આપણે બધા જાણીએ છે કે જો પદાર્થનું દળ m હોય જો પદાર્થનું દળ m હોય અને તેને મળતો પ્રવેગ a હોય તો તેવા સંજોગોમાં પદાર્થ પર લાગતું બળ F is equal to ma થાય કે ના થાય ફરીથી આ તમારો વ્યક્તિ જેનું દળ m છે આભાસી પ્રવેગ મળે છે a દળ m હોય પ્રવેગ a હોય તો આ બંનેને કારણે તેના પર બળ આટલું લાગે કે ના લાગે સાથે સાથે તમારા આ વ્યક્તિ પર પૃથ્વી એ તો પોતાનું બળ લગાડવાની છે અને પૃથ્વીને કારણે વ્યક્તિ પર લાગતું બળ mg છે ફરીથી લિફ્ટ ઉપર જાય છે આભાસી પ્રવેગ નીચે લાગે છે આભાસી પ્રવેગને કારણે તમારા વ્યક્તિ પર લાગતું બળ F is equal to ma થાય સાથે સાથે પૃથ્વી તો તમારા વ્યક્તિ પર નીચે તરફ mg જેટલું બળ લગાડવાની છે તો બીજા કિસ્સાની વાત કરો તો બીજા કિસ્સામાં व्यक्ति पर लागतु कुल बल बराबर बोलो आ व्यक्ति पर नीचे तरफ कितना लागे छे mg तो लागे छे साथे साथे नीचे तरफ a ने कारणे कितना लागे छे ma समझ पड़ी कि ना पड़ी विद्यार्थी मित्रों जो प्रवेग नीचे तरफ छे प्रवेग नीचे तरफ छे तो a ने कारणे जे बल लागतुं हशे ते पण नीचे हशे के नहीं होय તો બીજા કિસ્સામાં તમારા વ્યક્તિ પર લાગતું કુલ બળ mg પણ છે અને ma પણ છે ફરીથી જોવો આ વ્યક્તિ પર mg તો લાગે જ છે લિફ્ટ ક્યાં ગઈ ઉપર તો આભાસી પ્રવેગ ક્યાં મળ્યો નીચે અને એ આભાસી પ્રવેગને કારણે વ્યક્તિ પર લાગતું બળ કેટલું છે ma હવે પ્રવેગ નીચે છે તો આ બળ પણ ક્યાં લાગતું હશે નીચે એનો મતલબ કે બીજા કિસ્સામાં વ્યક્તિ પર બે બળ લાગે છે નીચે એક તો છે mg અને બીજું છે ma અને બંને નીચે છે બંને એક જ દિશામાં છે આથી સરવાળો થાય તો આ વ્યક્તિ પર લાગતું કુલ બળ બરાબર mg / ma ચલો સાદુરૂપ આપો m કૌંસમાં g + a થશે ચલો m એટલે કે વ્યક્તિનો દળ 70 g આપણે કેટલો લઈએ છે 10 અને a ચેક કરો કેટલો આવ્યો છે પ્રવેગ 5 કિલો છે લિફ્ટને આપણે 5 જેટલા પ્રવેગની વાત કરેલી છે તો 10 ને 5 કેટલા થાય 15 15 સત્તા 105 સાથે સાથે 0 તો બોલો વિદ્યાર્થી મિત્રો કુલ બળ F આટલું મળ્યું એકમ કયો આવશે ન્યૂટન અને ફરી પાછો ન્યૂટન ને કિલોગ્રામ વેટ માં કન્વર્ટ કરવું હોય તો કેટલા વડે ભાગવાના g વડે g એટલે કે 10 સાદું ભાગો કેટલું આવશે 105 એકમ શું લખવાનો કિલોગ્રામ તો વિદ્યાર્થી મિત્રો બીજા કિસ્સામાં લાગતું બળ પણ મળ્યું પોઝ કરજો અને લખી નાખજો હવે આપણે આગળ વધીએ છે ત્રીજા મુદ્દા પર ત્રીજા મુદ્દા ઓકે વિદ્યાર્થીઓ હું આ પણ પૂછી નાખું હવે આને પણ જોઈ લેજો
ત્રીજા મુદ્દામાં હવે આપણી આ જે લિફ્ટ છે તે અધો દિશામાં ગતિ કરે છે એ પણ પ્રમેય વિદ્યાર્થી મિત્રો લિફ્ટ અધો અધો એટલે કે નીચે જો લિફ્ટ નીચે જતી હોય તો આવાસી પ્રવેગ ક્યાં લાગે ઉપર તો લિફ્ટ જાય છે નીચે આવાસી પ્રવેગ બતાવીશું ઉપર ઓકે વિદ્યાર્થીઓ અહીંયા જોજો પ્રવેગ કેટલો a દળ કેટલું m તો આ પ્રવેગને કારણે વ્યક્તિ પર લાગતું બળ કેટલું હશે m એ હશે लिफ्ट क्या गई नीचे लिफ्ट क्या गई नीचे आभासी प्रवेग क्या मेला था ऊपर ए प्रवेग ने कारण एम दंडना व्यक्ति पर लागू बल एम ए थयो के ना थयो अब मने एम को प्रवेग क्या छे ऊपर तो आ बल पण क्या छे ऊपर आ जे एम ए बल छे ते क्या छे ऊपर छे अने बीजो के व्यक्ति पर पृथ्वी ने कारण एम जी जेटलू बल ए तो नीचे लागवानो छे તો અહીંયા તમે ચેક કરો તમારા વ્યક્તિ પર બે બળ લાગે છે પહેલું બળ mg નો કરું અને બીજું બળ કયું ma પણ ma ક્યાં લાગે છે ઉપર mg ક્યાં લાગે છે નીચે ma ક્યાં લાગે છે ઉપર ફરીથી જો mg ક્યાં લાગે છે ચેક કરો mg ક્યાં લાગે છે નીચે અને ma એ ક્યાં લાગે છે ઉપર આથી અહીંયા આપણે વ્યક્તિ પર લાગતું કુલ બળ શોધવા માટે mg માંથી ma ને બાદ કરવા પડશે આની આગળ બીજા મુદ્દામાં mg અને ma બંને નીચે હતા બંને એક જ દિશામાં હતા એક જ દિશામાં હોય તો સરવાળો અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય તો બાદબાકી અહીંયા લિફ્ટ નીચે આવે છે તો આભાસી પ્રવેગ ઉપર તો તેનું બળ પણ ઉપર વ્યક્તિ પર લાગતું વજન બળ નીચે આભાસી બળ ઉપર માટે व्यक्ति पर लागू कुल बल शोधवा आपणे ए बन्ने बळोनी बादबाकी करवी पड़शे सिंपल तो लखीशु त्रीजा मुद्दामां शुं लखीशु व्यक्ति पर लागू कुल बल F बराबर mg माइनस ma m ने कॉमन काढी लो g माइनस a थशे m व्यक्ति नो दळ केटलो छे विद्यार्थीओ 70 g केटलो लईए छे 10 અને વિદ્યાર્થીઓ ત્રીજા મુદ્દામાં પણ પ્રવેગ કેટલો છે 5 70 10 માંથી 5 જાય 5 7 5 35 0 તેનાથી અને બળનો એકમ ન્યૂટન આવે કે ના આવે ન્યૂટન એ સમા કન્વર્ટ કરવાના કિલોગ્રામ વેટમાં તમે કહેશો કે સાહેબ કિલોગ્રામ વેટમાં કેમ કન્વર્ટ કરો છો અરે તમે વજન કાંટા પર ઊભા રહેવાના છો શું વજન કાંટા પર તમે લોકો ઊભા રહો તો તમારું વજન કેટલું બતાવે 700 ન્યૂટન 800 ન્યૂટન 200 ન્યૂટન એવું બતાવે કિલોગ્રામમાં બતાવે ને 20 કિલોગ્રામ કોઈનું 50 કિલોગ્રામ કોઈનું 60 કિલોગ્રામ કોઈનું 40 કિલોગ્રામ બતાવે કે ના બતાવે બસ એટલે જ એટલે હવે આપણે ન્યૂટનને સમા કન્વર્ટ કરીશું કિલોગ્રામ વેટમાં અને તમારો વજન કાંટો જે પણ વજન માપે છે ને એ ન્યૂટનને કિલોગ્રામ વેટમાં માપે છે તો કેવી રીતે કન્વર્ટ કરવાનું બોલો આ જે 350 છે એ 350 ને કેટલા વડે ભાગી નાખવાના 10 વડે 10 એટલે કોણ ગુરુત્વ પ્રવેગ g જી ની વેલ્યુ કેટલી છે 9.8 પણ એપ્રોક્સિમેટ કિલો લઈ શકાય 10 સાદો પાપો 35 કિલોગ્રામ વેટ ન્યૂટન કેજી વેટ બની વિદ્યાર્થી મિત્રો પોઝ કરો રાખી લો આગળ વધીએ ચોથો મુદ્દો વિદ્યાર્થીઓ હવે આપણને શું કહેતે તે જુઓ હવે આપણે એવું કહે છે કે લિફ્ટની યંત્ર રચના નિષ્ફળ ગઈ માની લો કે લિફ્ટના જે મેઇન દોરડા હતા મેઇન કેબલ હતા એ તૂટી ગયા તો હવે તમારી લિફ્ટ સીધી ઉપરથી નીચે જશે કે નહીં જાય જ્યારે તમારી લિફ્ટ નીચે મતલબ કે જ્યારે તમારી લિફ્ટ એના દોરડા તૂટી જાય તો હવે તમારી લિફ્ટ સીધી ઉપરથી નીચે આવતી હશે હવે તમારી લિફ્ટને કોઈ કંટ્રોલ નથી કરતું હવે તમારી લિફ્ટ પૃથ્વીના ગુરુત્વાકર્ષણની અસર હેઠળ ઉપરથી નીચે આવે છે અને જ્યારે તમારી લિફ્ટ પૃથ્વીના ગુરુત્વાકર્ષણની અસર હેઠળ ઉપરથી નીચે આવતી હોય તો તેની આવી ગતિને કહેવાય મુક્ત પતન અને જ્યારે તમારી લિફ્ટ મુક્ત પતન કરતી હોય જ્યારે તમારી લિફ્ટ મુક્ત પતન કરતી કરતી ઉપરથી નીચે આવતી હોય તો તેવા સંજોગોમાં ઉપર તરફ લાગતો આભાસી પ્રવેગ એ ગુરુત્વ પ્રવેગ જી જેટલો થઈ જાય વિદ્યાર્થી મિત્રો આપણે ત્રીજા મુદ્દામાં શું જોયું ત્રીજા મુદ્દામાં આપણે એવું જોયું કે લિફ્ટ ઉપરથી નીચે આવતી હતી
लिफ्ट ऊपर थी नीचे आती थी तो आभासी प्रवेग लगता तो ए, पर अबे चौथा मुद्दा में तुमने सुखे छे कि लिफ्ट मुक्त पतन करे छे, अने जो लिफ्ट मुक्त पतन करती हो तो तेवा संजोगों में आभासी प्रवेग जी जेटलो लागे, गुरुत्व प्रवेग जेटलो लागे, अने जो आभासी प्रवेग जी जेटलो लागे तो आज एम ए छे ए एम ए नो एम जी थी जाए कि ना थी जाए। जो आभासी प्रवेग ए नो जी थी जाए तो अहीं पण ए नो जी थी जाए कि ना थी जाए। અને હવે તમે વિચાર કરો હવે તમારા વ્યક્તિ પર ટોટલ કેટલું બળ લાગશે, જો આ mg ક્યાં લાગે છે નીચે, આ mg ક્યાં લાગે છે ઉપર, એક mg નીચે બીજું mg ઉપર, એક mg નીચે બીજું mg ઉપર, તો બંને એકબીજાની અસર નાબૂદ કરી નાખે કે ના કરી નાખે, એક mg નીચે એની દિશાને તમે ધન લઈ લો, બીજું mg ઉપર એની દિશાને તમે ઋણ લઈ લો। बोलो विद्यार्थियों आ बेनो सरवाळो करो तो आंसर जीरो मळे के मळे। तो चौथा किस्सा में ज्यारे तमने एवुं कहे के लिफ्ट मुक्त पतन करे छे तो लखवानुं आवा संजोगोमां आवा समये लिफ्ट पर लागतो आभासी प्रवेग, एटले के विद्यार्थियों आनी वात करुं छुं, आभासी प्रवेग बराबर जी थाय, माटे कुल बल बराबर, विद्यार्थियों कुल बल केटलो नीचे mg ऊपर mg परस्पर विरुद्ध छे माटे बाकी थाय जवाब आवे जीरो न्यूटन, जीरो भागे दस करो तो जीरो किलोग्राम वेट। तो आ तमारो छेल्ला किस्सानो कुल बल। थैंक यू विद्यार्थी मित्रों, आपणो दाखलो पूर्ण थाय छे, वीडियो लाइक करजो, शेर करजो, चेनले सब्सक्राइब न करी होय तो सब्सक्राइब करजो। थैंक यू, आना पछीनो दाखलो आना पछीना वीडियोमां।